તો હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ઉમાધામ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત 2019 કૃષિ મહોત્સવ દરમિયાન ચાલુ કાર્યક્રમમાં 2 વાર વીજળી ગાયબ થઈ ગઈ. પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ ઉમાધામ ખાતે કૃષિ મહોત્સવ 2019 અંતર્ગત કૃષિ મહોત્સવના ચાલુ પોગરા દરમિયાન 2 વાર વીજળી ડૂલ થઈ ગઈ હતી તો ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ નરહરી અમીનના સંબોધન આપતા હતા તે દરમિયાન પણ વીજળી વિખૂટી પડતા થોડા સમય માટે ઉપસ્થિત સૌ કોઈ લોકોને મંત્રીનો અવાજ પાછળ સુધી ન સંભળાતા ઉપરથી ગયું હતું તો સતત બીજી વાર ચાલુ કાર્યક્રમ દરમિયાન વીજળી ડૂલ થતાં પ્રાંતિજ વીજ કંપનીના એન્જિનિયર એચએમ પાઠકને તેમની ટીમ સાથે દોડતા થયા હતા. સંજય રાવલ સાથે મિતેશ શાહ, જડેશ ટીવી, પ્રાંતિજ.